તો અહીંયા જાનવર બી હોય કે બરોબર ભાઈ તો જો આખે નાગપદાની કાસડી જાય હું ભાળી ગયો એટલે જોઈ લઉં જો ભાઈ હનુમાનકળા રસ્તામાં આપણને અહીંયા હરણ જોવા મળી ગયા છે હાલે જો ભાઈ અહીંયા હરણ તમને દેખાય ત્રણ ચાર હરણ એક સાથે છે ભાઈ તો આ બધા હરણ ભરણ ભાગે છે તો કોઈક જાનવર બી હોઈ શકે કેવાય નહીં ભાઈ હો ભાઈ તબાજ પથ્થર પથ્થરની અંદર દાદાએ દર્શન આપેલા છે ભાઈ જો તો હેલો મિત્રો હર હર મહાદેવ તો સ્વાગત છે બધાનો એક નવા વિડીયો અંદર તો ભાઈ બસ ફાઇનલી આજે આપણે જઈ રહ્યા છે એક નવા જગ્યા ઉપર અત્યારે સૌથી પ્રાંત દર્શન કરાવી દો મહાદેવના જોઈ લો પાછળની સાઈડ છે ભાઈ મહાદેવ અને આજે અમારી સાથે સ્પેશિયલી આવવાના છે કાકા તો હું અને કાકા બંને આજે જવાના છે ક્યાં જવાના કાકા આપણે આજે હનુમાન ગાળા તો આજનો આપણો જે ભાઈ ટ્રીપ નો પ્લાન છે એ છે હનુમાન ગાળાનો તો એક સરસ મજાનું નો નું મંદિર છે આખું એક જંગલ વિસ્તાર છે ત્યાં મંદિર છે તો લગભગ બહુ બધા લોકો જો અહીંયાના ના હશે ખબર જ હશે આસપાસના રાજુલા પંથકમાં તો મહુવા પંથકમાં પરંતુ હું કોઈ દીક ગયો નથી ત્યાં તો આજે આપણે જઈએ ત્યાં અને સરસ મજાનું બધું કવર કરીશું હું હું છે મંદિર બહુ તમને બતાવીશ ત્યાં બાકી જુઓ આપણા ગામના બધા બાળકો જો મેચ રમેશભાઈ ને મેન ક્રિકેટર આપણા પાછળ જો રહ્યા ભાઈ સીતારામ તો હવાર હવારના પોરમાં ભાઈ બધાને ક્રિકેટ રમાડે છોકરાઓને બધાને હારે ને બાકી જો હરવાર દુકાને સંભાળતું જવાનું ક્રિકેટ રમવાનું બે કામ જો હું કે બધા બાળકો દસ વાગ્યા નિહાળ છે વાહ ભાઈ વાહ યુનિફોર્મ બદલી નાખ્યું ને જો ભાઈ તો આવું કાક છે પેલા આપણે ભણતા લાલ કલર જેવો યુનિફોર્મ હતો મને યાદ છે ત્યાં સુધી અત્યારે યુનિફોર્મ આવો ચેન્જ થઈ ગયો છે ગામ ને એક વસ્તુ સારી ગામના નિહાળમાં અમુક વર્ષો વર્ષો યુનિફોર્મ ચેન્જ થાય ભાઈ નવું જોવા મળે કંઈ નહીં હવે નીકળીએ અહીંયાથી આગળ અને રસ્તામાં જ્યાં ઊભા રહીશું અથવા તો રસ્તો કઈ જગ્યાએ કઈ રીતે જવાનું છે થોડું ઘણું અમારે બી શોધખોળ કરવી પડશે એક્ઝેક્ટ રસ્તો તમને બી ખબર નથી પહેલી વાર જઈએ છીએ એટલે તો ચલો કંઈ નહીં અહીંયાથી નીકળીએ અને મળીએ આગળ રસ્તામાં તો જુઓ ભાઈ પેહલા રાજુલાનો ફાટક છે ત્યાં પોગી ગયા છે ઓલરેડી અત્યારે અને બરોબર અત્યારે ટાઈમે પોગ્યા છીએ છે તો પહેલી વાર આપણે ટ્રેન ને દર્શન થઈ જશે જોઈ જોઈ લો લો સીન છે છે અને બધા રહી ગયા આવી રીતે ડેડી ખુલી ગયા ઘોડા દોડાવે એમ ગાડી દોડાવે ભાઈ જો એક સરસ મજાની જગ્યા પર ઉભા રહ્યા છે તો આપણા પૂતરા દાદા નું થાનક છે ભાઈ તો જય હો હાણાવાળા દાદા જો બહુ સરસ મજાની જગ્યા છે પૂતરા દાદા નું થાનક છે ભાઈ અહિયાં બહુ મસ્ત મજાની જગ્યા છે એક વાત તમે બતાવી દો જેવી લ્યો વાહ ભાઈ રસ્તા માં દાદા ને દર્શન થઈ ગયા હારા મારું લ્યો બેસ્ટ અને અહીંયા કઈક પાણી ની ભાઈ જાજી ગોળીઓ મૂકેલ જો પાણી ની બહુ સરસ મજા ની સુવિધા કેરી છે હે શું છે પાણી માં એવું કાકા કહે છે કે એનું કઈક પાણી છે ને વિશેષ છે બધા કરતા અલગ તો પેલા આપણે પાણી ચાખીએ પછી ખબર પડે ભાઈ તો હાલો ભાઈ અહીંયાથી નીકળીએ પાછા આગળ આપણે બાર પટોળી પાસે પોગા છીએ હજી અત્યારે અને હવે અહીંયાથી નીકળીએ પાછા ઈ રસ્તે આગળ આજે ભાઈ પાછી આપણે ગાડી આંકો કાકા ને આપી દીધી છે આપડે આંકો થતી નથી કારણ કે રસ્તામાં આપણે કાકા હારે છે એટલે શૂટ વ્યવસ્થિત કરી શકશું કે રૂ કઈ રીતના ઉકે જો આ કપાસ આવી રીતે થાય ભાઈ આજે તમને છોડવા દેખાય છે ને વાઈટ વાઈટ દેખાય છે ને ભાઈ કપાસ છે રૂ છે બધું તો આવી રીતે ભાઈ રૂ કોટન જે કપાસ હોય આવી રીતે થાય પછી વેચવા જવાનું તો આપણા સૌરાષ્ટ્ર ની અંદર મોટા ભાગે કપાસ ની ખેતી બહુ કરે અહિયાં બધી જગ્યાએ તો આવું કઈક સીન છે તો જો ભાઈ અત્યારે છીએ રસ્તામાં તો અહીંયાથી હનમાનગાળા રહી છે પાંચ કિલોમીટર તો જો આ મેન રસ્તો છે આખો અમરેલી કોડીનાર રસ્તો તો ખાંભા સાઈડ થી તમારે અગર આવવું હોય તો તમે આ સાઈડ થી આવી શકશો અમે એક રસ્તો વચ્ચેથી લઈને આવ્યા એ ખોટા રસ્તેથી આવી ગયા બાકી જો અહીંયા તમને દેખાઈ જશે તો હનુમાનગાળા આશ્રમ આ રસ્તો છે અંદરની સાઈડનો હનુમાનગાળા આશ્રમનો તો જો અહીંયાથી વચ્ચે ગામ આવશે બાબરપરા એક કિલોમીટર છે અને હનુમાનગાળા છે પાંચ કિલોમીટર તો બસ અહીંયાથી જીએ હનુમાનગાળા થોડુંક ચાજું આગું નથી થોડુંક જ આગું રહ્યું છે તો બે ત્રણ જગ્યાએ પૂછતા પૂછતા આવવું પડ્યું ભાઈ હાઈવે ટુ હાઈવે આવ્યા હોત તો સારું હોત પરંતુ શોર્ટકટની ચક્કરમાં થોડાક વચ્ચે આડાવાળા જતા રહ્યા તો ભાઈ અગર તમારે આવવું છે અહીંયા રાજુલાથી તમે આવો છો તો જે ખાંભાવાળો રસ્તો છે એ રસ્તેથી આવવું ભાઈ મેં તમને તો રાજુલાની અંદરથી જે રસ્તો નીકળે અને એ રસ્તેથી આપણે જે ખાંભાવાળો રસ્તો છે ત્યાંથી આવવું તમારે જો અગર તમે અમે જે રસ્તે આવેલા કાતરવાળા રસ્તે એ રસ્તે આવશો તો રસ્તો ત્યાં ઘણો ખરાબ આવે છે વચ્ચેથી જે તમે દડાણ પાયાથી ને આવશો ને આજે રસ્તો બહુ ખરાબ છે અંદર તો અગર તમારે રાજુલા મહુવા સાઈડથી આવવું છે તો રાજુલાની અંદરથી જે નીકળ્યાને જે ખાંભાવાળો રસ્તો છે એ રસ્તો પકડીને તમારે આવવું કાતરવાળા રસ્તેથી ના ચાલુ તો જોઈ લો ગઈ છે એ ફોરેસ્ટ ચેક પોસ્ટ છે તો અગર તમે શૂટ વગેરે કરો છો કે તમે વગેરે અંદર મૂકી દીધો અત્યારે જે હું શૂટ કરું છું ફોન થી શૂટ કરું છું કારણ કે અહીંયા છે ને ફોરેસ્ટ વાળા તમારો કેમેરા વગેરે જમા કરી લે છે વાત મળી છે મને તો ખાલી વખત આપડે રિસ્ક લીધું નથી આપણે અંદર મૂકી દીધો છે કેમેરો અને હવે ફોન થી શૂટ કરું છું તો જુઓ ભાઈ હવે જે આ રસ્તો છે એકદમ નાનો એવો રસ્તો છે આવો ગાડા કેળો છે ખાલી અને એકદમ જંગલ વાળો રસ્તો છે બે સાઈડ ખેતરો અને જંગલ ટાઈપ જ છે તો અગર તમે હનુમાન આવો છો તો રાત્રે અહીંયા રોકાઈ શકો એમ છે નહીં તમે ચાર પાંચ વાગે તમને હનુમાન ગાળાથી નીકળી જવાનું તમારે કોઈ રાત્રે અહીંયા રોકાવા દેતા નથી ને અહીંયા આગળ ફોરેસ્ટ વાળાની ચેકપોસ્ટ છે ત્યાંથી તમને શૂટ કરવા માટે બી અલાઉડ નથી કારણ કે આ જંગલી જાનવરોની અવર જવર બહુ હોય એટલે રાત્રે રોકવા માટે અલાઉડ છે નહીં તો અગર તમારે હનમનગાળા આવવું છે તમે સવારમાંથી નીકળી જાઓ બપોરે દર્શન કરી લો અને ત્રણ ચાર વાગ્યા પહેલાં તમારે નીકળી જવું પડશે હનમનગાળાથી રિટર્ન કારણ કે અહીંયા બધો જંગલ વાળો રસ્તો છે જોઈ લો એકવાર આવો રસ્તો છે એકદમ એકદમ ખરાબ રસ્તો છે અહીંયા મન કા રસ્તામાં આપણને હરણ જોવા મળી ગયા છે આલે જો ભાઈ અહીંયા હરણ તમને દેખાય ત્રણ ચાર હરણ એક સાથે છે ભાઈ જોઈ લો ને છે આખો હનુમાનગઢ રસ્તો ભાઈ જંગલ ફોરેસ્ટ જ છે ભાઈ આખું તો જો ભાઈ આવો કંઈક સીન છે પાછળ તો આ બધા હરણ બરણ ભાગે છે તો કંઈક જનાવર બી હોઈ શકે કેવાય નહીં ભાઈ તો આવું કંઈક સીન છે અહીંયા હાવજ બાવસ દીપડા બધી વસ્તુ મળે તો ફોરેસ્ટમાં એટલે જ રાત્રે રહેવાની મનાઈ છે અગર તમે અહીંયા આવો છો તો તમારે ત્રણ વાગ્યા પહેલાં અહીંથી ત્રણ વાગ્યા ચાર વાગ્યા પહેલાં અહીંથી નીકળી જવાનું મેક્સિમમ સાડા ચાર પાંચ વાગ્યા સુધી એના પછી અહીંયા કોઈ પણ જાત અંદર અલાઉડ નથી તો જે આગળ મેઇન ફોરેસ્ટ ચેકપોસ્ટ હતી તો એ ત્યાંથી તમને અંદર આવવાની દે હશે અને ગેટ જ છે કારણ કે આખો ફોરેસ્ટ લાગે જંગલ એરિયા છે તો અહીંયા હાવજની પણ બીક છે જંગલી પ્રાણીઓ બી હોઈ શકે અહીંયા તો એટલા માટે આવી ગયું તો જુઓ ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છીએ આશ્રમ હનુમાન ગાળા જ્યાં મંદિર છે ત્યાં જવાનો રસ્તો આગળ છે હનુમાનજી તો જે હનુમાનજી છે ને ભેખવાળા હનુમાન કહેવાય પૂરી ભેખ છે અને ત્યાં હનુમાન દાદાનું મંદિર છે તો ત્યાં આપણે આગળ જવાનું છે પણ અત્યારે આશ્રમમાં પોગી ગયા છીએ આડા દિવસે આવ્યા છીએ એટલે અત્યારે જો ભીડ અમૂળી છે જ ને અમે કાકા છીએ અને એકાદ બે ફોરેસ્ટ વાળાની ગાડી છે અને એકાદ મહેમાન કો છે એ જ છે બીજું કોઈ વ્યક્તિ છે નહીં અહીંયા અને બાકી તો એકદમ શાંત જ વાતાવરણ છે તો જોઈ લો આખી આખું જંગલવાળું વિસ્તાર જ છે હું ને કાકા બે પોગી ગયા છે અહીંયા જો અહીંયા ભાઈ શૂટ કરવાનું બહુ અલાઉડ છે ને એટલે હું છે ને કેમેરાથી નથી શૂટ કરતો આજે હું શૂટ કરું છું અત્યારે એ બધું જ હું શૂટ કરું છું ફોનથી તો એટલા માટે આવું એક સીન છે બાકી બહુ શાંત વાતાવરણ છે ને બહુ મસ્ત જગ્યા છે ફેમિલી સાથે તમારે આવવું હોય તો આવી કોને આડા દિવસે આવવાની મજા જ અલગ છે બીજા દિવસો કરતાં કારણ કે અહીંયા એકદમ શાંતિ હોય એટલા માટે બાકી શનિવારે અને રવિવારે અહીંયા ભીડ વધારે હોય છે તો ભાઈ આ જે જગ્યા છે ને અહીંયા ફોટો વિડિયો કરવાની સખત મનાય છે તો અહીંયા ભાઈ બાપુઈ છે એટલે કે વાંદ્રા ભ્રા બધું છે ભાઈ અહીંયા ભગત છે અહીંયા આટા મરતા છે આટા મરતા હતા અહીંયા ને પાછળ છે તમે જોઈ લો આજે પતરાવાળો રસ્તો દેખાય ને તમને અહીંથી ઉપર જવાનું છે ત્યાંથી કેડી છે અને દસક મિનિટનો રસ્તો છે ઉપર જવાનો જે ભૂરી ભેક કે અહીંયા તો એ પૂરી ભેખે જવાનું આશ્રમ છે અહીંયા હનુમાન ગાળાનો તો આશ્રમ ચા પાણી વગેરે મસ્ત કરી લીધા છે પ્રસાદ લઈ લીધી છે ચાની અમે ને હવે અહીંયાથી ઉપર જઈ રહ્યા છીએ બાકી જો ઘણી જગ્યાએ તમને બધે પાણીની સુવિધા મળી જશે જો પાણીના નળ મૂકેલા છે ને બહુ મોટી જગ્યા છે બહુ મોટો આશ્રમ છે એ રસ્તેથી તમે જાઓ તમને મળી જશે આવું સીન અને અહીંથી બસ જવાની ઉપર કેળી છે આ સાઈડ જવાનું છે કે આ સાઈડ જવાનું છે બે ત્રણ રસ્તા છે એક રસ્તો આ સાઈડ કેળીવાળો વાળો છે એક આ સાઈડ કેળી છે અહીંથી ને સાલું જાય જો અહીંયા આખું ફોરેસ્ટ છે આખું જંગલ છે જંગલમાં આખું મંદિર છે તો આવું હનુમાનજીનું મંદિર તમે આસપાસમાં ક્યાંય નહીં જોયું હોય તો આખું આ ગીર ફોરેસ્ટ લાગે ભાઈ બધું જ તો ગીરની અંદર આખું જંગલ ની અંદર હનુમાનજી નું મંદિર છે તો આખી હું કાકા બે જ આવી છી આખી ભેખ આવી ગઈ છે આ ને આ ભેખમાં માં મંદિર છે ઉપર દાદાનું દાદાના નું દર્શન તમને કરાવવું હમણાં બાકી એકદમ એટલે એકદમ જંગલ જો ભાઈ એકદમ શાંત જોઈ લો આવી ગઈ છે ભેખ મંદિર આવી ગયું છે જો ભાઈ નું મંદિર છે નહીં નહીં ચોટાડી દે ને ખાતરો કરવાનો બસ ચોટાડી દે ગમે જો તો બધાય સિક્કા ચોટાડે છે કાકા એ દાદાના ના ભેગ ઉપર સિક્કો ચોટાડી દીધો છે તો કાળ ભેર બધા અહિયાં સ્થાનક છે નાનું એવું અને ત્યાંથી આવું ઉપરની સાઈડ જઈ આલો હનુમાનજીના મંદિર ના દર્શન કરવા બાકી જો આ ભેગ જુઓ તમે પથ્થર જે મોટો આખો સીધો ડુંગરો જ છે ભાઈ નાખા ડુંગરામ જ મંદિર છે સરસ મજાનું પાછળની સાઈડ આવું કામ સ્વીન છે સમજો નાગદાદાની કાસડી બી છે અહીંયા જોઈ લો એક વાર નાની જુઓ આવું જંગલમાં તમને બધું જોવા મળી જશે ભાઈ તો અહીંયા જનાવર બી હોય કે બરાબર ભાઈ તો જો આખે નાગદાદાની કાસડી છે હું ભાળી ગયો એટલે જોઈ લઉં તો આવું તમને જંગલમાં જનાવરી નાના મોટા જોવા મળી કે બધી વસ્તુ જુઓ ભાઈ ફાઇનલી ભોગી ગયા છે દાદાના મંદિરે તો દાદાના દર્શન વગેરે અમે તો કરી લીધા જ તમને ફરીથી એકવાર દર્શન કરાવી દો પાછા બાકી જોઈ લો પાછળની સાઈડ આખું ડુંગરો અને પહાડો જ છે ભાઈ આખું ગાઢ જંગલ છે અને એના વચ્ચે હનુમાનજીનું મંદિર છે ભાઈ તો આ છે ફાઇનલી હનુમાન ગાળા તો જુઓ આખી પથ્થરની ભેગ છે અને આ જે બધું વન છે એ આખું આ વનને બાપુને મેં પૂછ થોડી ઘણી માહિતી તો અહીંયા જે જગ્યા છે આખું હિડિંબા વન કહેવાય અહીંયા તો હિડંબા વન છે આખું અને મહાભારત સમયમાં તો એ વખતે જ્યારે પાંડવો અને માતા કુંતી સાથે જ્યારે વનવાસમાં નીકળ્યા હતા તો જ્યારે વનમાં ફરતા હતા ત્યારે હનુમાનજી મહારાજ અહીંયા પ્રગટ થયા હતા ને ત્યારે હનુમાનજી મહારાજે પાંડવોના દર્શન આપ્યા હતા તો એવી આ ઐતિહાસિક જગ્યા છે ભાઈ અહીંયાની તો આખું આવી જગ્યા છે તો હાલો તમને દાદાના દર્શન કરાવી દઉં બાકી જો કાકા અહીંયા બેઠા છે કાકાએ દર્શન કરી લીધા છે ઓલરેડી અને જો આખું છે અને પથ્થરની અંદર દર્શન આપેલા છે ભાઈ જો તો આ છે તો અત્યારે તો કોઈ નથી આ મંદિરે એકદમ શાંત વાતાવરણ છે ને હું અને કાકા બે જ જણા છે અત્યારે ને એક અહીંયા બાપુ છે મહારાજ છે તો આવી કાક સરસ મજાની સુંદર એવી જગ્યા છે હનુમાનજી મહારાજની ની તો દર્શન વગેરે કરી લીધા છે તો હવે થોડી વાર બેઠસુ આરામથી અને પછી ધીમે ધીમે કરતા અહિયાં થી નીકળીશું તો આપડે પાસે ક્યાંથી ભાવનગર 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 શું વાત છે સરસ અમે ભાઈ સુરત જ છીએ તો સુરત વાળા મહેમાન ભેગા છે છે ચેનલ તો બસ ભાઈ આપડા દર્શન વગેરે થઈ ગયા છે તો આ છે ભાઈ હનુમાન ની ઐતિહાસિક જગ્યા અને આખી જંગલ માં જગ્યા છે તો આવું મંદિર લગભગ તમે ક્યાંય નહીં જોયું હોય તો અગર તમારે અહીંયા આવવું છે તો તમને એડ્રેસ અને લોકેશન લિંક બંને તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો બસ કંઈ નહીં મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે તો ત્યાં સુધી સાથે બના રહેજો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ